અમદાવાદમાં પિરાણા દરગાહ જમીન વિવાદમાં બે જૂથ વચ્ચે અથડામણ, ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. અમદાવાદ નજીકના પિરાણા ગામમાં બે જૂથો વચ્ચે અથડામણ થતા ચકચાર મચી ગઈ. દરગાહની જમીનના વિવાદમાં તકરાર થઈ હતી. પ્રાંગણના કેટલાક બાંધકામમાં ફેરફાર કરાયો હોવાનો ફરી છંછેડાતા વિવાદ અબબાલ થઈ હોવાનું માનવામાં આવે છે. જમીન વિવાદમાં બે જૂથો વચ્ચે અથડામણ થયા બાદ સમગ્ર પિરાણા ગામમાં ઝડપે સલાખ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પિરાણા દરગાહ જમીન વિવાદ મામલે ગત મોડી રાત્રે બે જૂથો આમને સામે આવી જતા વિવાદ વકર્યો હતો. વિવાદનો વંટોળ સર્જાયો. આ દરમિયાન પોલીસ આવી પહોંચી અને કેટલાકની અટકાયત કરી લીધી. પોલીસ પહોંચી ત્યારે બંને બાજુ ટોળા પથ્થરમારો કરી રહી હતી, જેમાં પોલીસ જવાન પણ ઘાયલ થયા. બંને પક્ષના લોકોએ પથ્થરમારો કરાયો તેની અટકાયત પણ કરવામાં આવી. બંને તરફથી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના બાદ પિરાણામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. SRP સહિત સશસ્ત્ર જવાનોનો મામલો થાળે પાડવા માટેના પ્રયાસમાં બોલાવવામાં આવ્યા. ભર ઉનાળે પાણી માટે હોબાળો મચાવ્યો. છોટાઉદેપુરના એલીખેરવા ગામમાં પાણીની તંગી. બોડેલીના અલીખેરવા ગામમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભરતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો. મહિલાઓ એકત્રિત થઈને પંચાયતના સદસ્યો સામે રોષ ઠાલવ્યો. છેલ્લા એક માસથી દુર્ગંધવાળું પાણી આવી રહ્યું હોવાનો સ્થાનિકોનો આરોપ છે. રામનગર, ગંગાનગર અને જ્ઞાનદીપ સોસાયટીના રહીશો છેલ્લા એક માસથી ગટર ઉભરાતી હોવાના કારણે પરેશાન છે. રસ્તા પર ગટરના પાણી ફરી વળતા લોકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર છે. એમાં હવે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળીને આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દૂષિત પાણીના કારણે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવાની ભીતિ છે, સાથે ચામડીના રોગોની પણ ફરિયાદો ઉઠી છે. સ્થાનિકોનું કહેવું છે કે સફાઈ કામદારોને પૈસા ન આપવાના કારણે તેઓ કામ પણ નથી કરી રહ્યા. લોકોએ ગામના સરપંચ અને પંચાયતના સભ્યોને બોલાવતા સરપંચના પતિ સ્થળ પર પહોંચ્યા, જેને ઘેરી લઈને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો. લોકોનો રોષ જોઈને સરપંચના પતિ અને પંચાયતના સભ્યોએ સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવાની બાંહેધરી આપી. આ તરફ જૂનાગઢમાં આખલાએ આતંક મચાવ્યો. બે આખલાઓની લડાઈમાં વૃદ્ધને ગંભીર ઇજા પહોંચી. જૂનાગઢના કેશોદ શરદ ચોક વિસ્તારમાં આખલાઓએ રીતસરનો આતંક મચાવ્યો. કેશોદમાં હવેલી સામે બે આખલાઓ વચ્ચે લડાઈ થઈ. આખલાઓ બાખડતા આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો. બે આખલાઓની લડાઈમાં વૃદ્ધને ગંભીર ઇજા પહોંચી. આખલાઓએ લડતા લડતા સિંગદાણા વેચનારા વૃદ્ધને અડફેટે લીધા. આખલાએ બાઇકને ટક્કર મારતા બાઇક વૃદ્ધની માથે પડતા તેઓ ઇજાગ્રસ્ત થયા. એક દિવસ પહેલા બસ સ્ટેશન સામે યુવકને અડફેટે લીધાના બીજા જ દિવસે વૃદ્ધને ઇજા પહોંચાડવાની ગંભીર ઘટના બની. હાથમાં થેલી લઈ સિંગદાણા વેચવા ફેરી કરતા વૃદ્ધને આખલાએ અડફેટે લીધા. આખલા યુદ્ધના કારણે બાજુમાં પાર્ક કરેલી બાઇક સિંગદાણા વેચતા વૃદ્ધ માથે પડતા વૃદ્ધ ઘાયલ થયા. રખડતા ભટકતા પશુઓના ત્રાસથી શહેરમાં અનેક લોકો ભોગ લેવાયા છતાં પાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોવાથી સ્થાનિકોમાં રોષ ભભૂક્યો. પાલિકાની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. કાળઝાળ ગરમીથી બીમારી પણ વધી. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો પણ વધ્યો. આકાશમાંથી અગનગોળા વરસતા હોય એવી ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ છે. જો કે આ ગરમી વચ્ચે અમદાવાદમાં રોગચાળાએ પણ માથું ઉચક્યું છે. ગરમીનું પ્રમાણ વધતા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં 10% વધારો થયો. છેલ્લા એક સપ્તાહમાં 10,661 OPD નોંધાઈ. વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થયો. છેલ્લા એક સપ્તાહમાં 1,560 કેસ વાયરલ ઇન્ફેક્શનના નોંધાયા. બીજી તરફ ડેન્ગ્યુના 83 સેમ્પલ, મેલેરિયાના 223 સેમ્પલ અને ચિકનગુનિયાના 6 સેમ્પલ લેવામાં આવ્યા. પરંતુ શંકાસ્પદ કેસોમાં કોઈનો પણ રિપોર્ટ પોઝિટિવ ન આવતા દર્દીઓએ હાશકારો અનુભવ્યો. જો કે કાળઝાળ ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચોક્કસ અસર પડી રહી છે, જેના કારણે તબીબોએ લોકોને સાવચેતી રાખવાની સૂચના આપી. પિતા પુત્રના સંબંધને શરમસાર કરતી ઘટના સુરતમાં બની. દીકરો પિતાનું ઋણ ભૂલી જતા વૃદ્ધ દંપતી આપઘાત કર્યો. સુરતમાં સરથાણા વિસ્તારમાં એક વૃદ્ધ દંપતી આત્મહત્યા કરી લેતા હડકંપ મચી જવા પામ્યો છે. જો કે આત્મહત્યાની પાછળ તેનો દીકરો અને દીકરાનું વર્તન જવાબદાર હોવાનો ઉલ્લેખ સાથેની એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. દીકરાનું દેવું ચૂકવવા વૃદ્ધ પિતાએ 38 લાખ રૂપિયાનું દેવું કર્યું અને દીકરાનું દેવું ચૂકવાઈ ગયું. જો કે દીકરો કેનેડા જઈને મા બાપને ભૂલી ગયો અને દેવું પણ ચૂકવવાનો ઇનકાર કર્યો. ત્યારે આ વૃદ્ધ દંપતીને લાગી આવતા તેમણે મોતને વાલું કરી દીધું. પિતા પુત્રના સંબંધોને શરમસાર કરતી આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવી મૂક્યા. મળતી વિગતો પ્રમાણે ચુનીભાઈ ગેડિયાએ પોતાના પુત્રને કેનેડા મોકલવા અને પિયુષની ઉપર થઈ ગયેલું દેવું ચૂકવવા માટે પોતાના દાગીના રોકડ રકમ તો આપી દીધા, પરંતુ સગા સંબંધીઓ પાસેથી વ્યાજે રૂપિયા પણ લઈ આવ્યા. સુસાઇડ નોટમાં તેમનું દેવું થઈ ગયું હોવાથી આપઘાત કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો. ઉપરાંત કેનેડા જઈ દીકરો દેવું ભરશે તેવી અપેક્ષા હતી, પરંતુ અહીંયા દીકરાએ તો માતા પિતાને જ તજ છોડી દીધા. આ સમગ્ર કાગળ પર લખેલી બાબતોના આધારે સરથાણા પોલીસે તપાસ શરૂ કરી છે. ગરમી એટલી ભીષણ કે રોડ પણ પીગળી ગયો. અમદાવાદમાં નોંધાયું 42 ડિગ્રી તાપમાન. અમદાવાદમાં કાળઝાળ ગરમીના કારણે રોડ પણ પીગળી ગયા. મે મહિનાની શરૂઆતમાં જ ગરમી તમામ રેકોર્ડ તોડી રહી છે. અમદાવાદમાં 7 મે મતદાનનો દિવસ ખૂબ જ ગરમ રહ્યો. શહેરમાં
42 ડિગ્રી તાપમાન પહોંચી ગયું. બપોરના સમય એટલી ગરમી અનુભવાય કે બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું. કાળઝાળ ગરમીમાં રસ્તા પરનું ડામર પણ પીગળી ગયું. શહેરના બોપલ વિસ્તારમાંથી ડામર પીગળવાના દ્રશ્યો સામે આવ્યા. તેવામાં અસહ્ય ગરમીમાં કામ માટે નીકળેલા લોકો પરેશાન થઈ ગયા. કાળઝાળ ગરમીના કારણે લોકોના જનજીવન પર અસર વર્તાઈ. અમદાવાદમાં 6 થી વધુ લોકોને ગરમીની અસર થવાની ફરિયાદ મળતા જિલ્લા આરોગ્યની ટીમે તાત્કાલિક સારવાર આપી હતી. જો કે અંગ દઝાડતી ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ફરી એકવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી, કહ્યું આખી ઘટનાનું કેન્દ્ર બિંદુ અને કારણ હું રહ્યો, મારા એક નિવેદનથી મારી પાર્ટીને વેઠવું પડ્યું. લોકસભાની ચૂંટણી તો પતી ગઈ, પરંતુ આજે ફરીથી રાજકારણ ગરમાઈ ગયું. રાજકોટમાં આજે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી. રૂપાલાએ કહ્યું કે મારા એક નિવેદનના કારણે આ ચૂંટણીમાં વિવાદના વમળો સર્જાયા. આખી એક ઘટનાનું કેન્દ્ર બિંદુ અને કારણ હું રહ્યો છું. મારા નિવેદન મારી પાર્ટી માટે એસેટ સમાન હતા, પરંતુ મારા એક નિવેદનના કારણે મારી પાર્ટીને વેઠવાનો વારો આવ્યો. આમ કહીને રૂપાલાએ ફરી ક્ષત્રિય સમાજની માફી માંગી. નમ્રતાપૂર્વક માફી માંગુ છું, સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું, ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે ઔદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે. હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી. પરસોત્તમ રૂપાલાની માફી બાદ ક્ષત્રિયોએ પલટવાર કર્યો. આ માફી બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી. ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે કદાચ તેમને આગળ કોઈ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી. ક્ષત્રિય સમાજે કહ્યું કે આંદોલનને હાલ અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ સમજવું નહીં. પાસે આટલા વખતથી સત્તા છે, તેણે પણ સુપેરતાથી નોંધ લીધી છે, એટલે માઇક્રો પ્લાનિંગ કરી અને બૌદ્ધિકતાથી આગળ વધવું એ જ અમારી આગળની રણનીતિ હશે. અને આ આંદોલનને અત્યારે અલ્પ વિરામ મૂકવામાં આવ્યું છે, પૂર્ણ વિરામ એને સમજવાનું ભૂલ ના કરવા વિનંતી. જંગી જીત માટે નેતાઓ પહોંચ્યા માતાજીના શરણે. ગેનીબેન ઠાકોર અને હર્ષ સંઘવીએ અંબાજીમાં દર્શન કર્યા. મતદાન પૂર્ણ થયા બાદ હવે તમામ પક્ષો પરિણામની રાહમાં છે. પોતાના પક્ષ તરફી પરિણામ આવે માટે હવે નેતાઓ મંદિરના દર્શને પહોંચ્યા. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સુખરૂપે પૂર્ણ થતાં જ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે અંબાજી મંદિરે પહોંચ્યા. ગેનીબેને સંધ્યા આરતી સમયે પહોંચીને માતાજીની આરતી કરીને પોતાની જીતની કામના કરી. આ દરમિયાન ગેનીબેને બનાસકાંઠા જિલ્લાના તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો. આ તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી યાત્રાધામ અંબાજીમાં દર્શને પહોંચ્યા. શક્તિપીઠ અંબાજી મંદિર દ્વારા હર્ષ સંઘવીનું સ્વાગત કરાયું. અંબાજી મંદિર અને ત્યારબાદ સિદ્ધિ વિનાયકના દર્શન કરીને હર્ષ સંઘવીએ ધન્યતા અનુભવી. હર્ષ સંઘવી સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ દર્શને આવ્યા. આ તરફ બનાસકાંઠાથી સમાચાર. મતદાન બાદ હવે નેતાઓ હળવા મૂડમાં દેખાયા. રેખાબેન ચૌધરીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો રિલેક્સ મૂડમાં આવી ગયા છે. કેટલાય મહિનાઓથી ચૂંટણીનો ધમધમાટ અને ભાગદોડ બાદ નેતાઓ હવે થાક ઉતારી રહ્યા છે, પરિવાર સાથે હળવી પડો માણી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પણ હળવા મૂડમાં દેખાયા. 50 દિવસ સુધી રાત દિવસ પ્રચાર બાદ હવે રેખાબેન રિલેક્સ મૂડમાં દેખાયા. રેખાબેને મતદાતાઓનો આભાર માન્યો, સાથે જ ભાજપ તરફી મતદાન થયું હોવાનો દાવો કર્યો. ચૂંટણીને લઈને છેલ્લા 50 દિવસ સુધી સતત પ્રચાર કર્યો. પહેલાની તેમની લાઇફસ્ટાઇલ અને પ્રચારના 50 દિવસના અનુભવ અંગે રેખાબેને કહ્યું કે ભાજપે મારા પર વિશ્વાસ મૂકીને મને ઉમેદવાર બનાવતા મેં સતત 50 દિવસથી વધારે અનેક સભાઓ બેઠકો કરીને પ્રચાર કર્યો. પ્રધાનમંત્રી પણ મારા પ્રચારમાં આવ્યા, લોકોનો મને બહુ સાથ સહકાર મળ્યો. અમારી મહેનતના કારણે આ વખતે બનાસકાંઠામાં આટલું બમ્પર મતદાન થયું, જે ભાજપ તરફી વધારે થયું, જેથી અમારી જીત નિશ્ચિત છે. મતદાન પૂર્ણ થયા બાદ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા અને હાલમાં સ્ટ્રોંગરૂમમાં ચુસ્ત બંદોબસ્ત સાથે ગોઠવાઈ ગયા છે. લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. તમામ જિલ્લાઓમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે બનાસકાંઠા સીટ પર 12 ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી. બનાસકાંઠા લોકસભા સીટ પર 69.62% જેટલું મતદાન નોંધાયું. મતદાન બાદ તમામ ઈવીએમ પાલનપુર તાલુકાના જગાણા ગામે આવેલ એન્જિનિયરિંગ કોલેજમાં રાખવામાં આવ્યા છે. સ્ટ્રોંગરૂમ બહાર પોલીસનો પહેરો છે. જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. હવે 4 જૂનના મતગણતરી થશે ત્યારે જ સામે આવશે કે કોણ બાજી મારી રહ્યું છે. આ તરફ રાજકોટમાં સ્ટ્રોંગરૂમની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. શહેરની કણકોટ ખાતે આવેલી એન્જિનિયરિંગ કોલેજમાં સ્ટ્રોંગરૂમ બનાવાયો છે. પેરામિલિટરી ફોર્સ દ્વારા અહીં સઘન સુરક્ષા કરવામાં આવી રહી છે. સીસીટીવી કેમેરા અને પોલીસનો પણ 24 કલાક બંદોબસ્ત છે. મોડી રાત્રે ઈવીએમ વીવીપેટ મશીન સહિતની સામગ્રી સ્ટ્રોંગરૂમ ખાતે પહોંચી હતી. આજ વહેલી સવાર સુધી સીલ મારવાની કામગીરી કરાઈ હતી.
આ તરફ મહેસાણામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ. મતદાન બાદ ઈવીએમ સ્ટ્રોંગરૂમમાં મુકાયા. બાસણા પાસે મર્ચન્ટ કોલેજ કેમ્પસ ખાતે સ્ટ્રોંગરૂમ તૈયાર કરાયો, જેમાં 3 લેયરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. મહેસાણા લોકસભાની ઊંઝા, વિસનગર, વેચરાજી અને કડીના ઈવીએમ સાથે વિજાપુરની પેટા ચૂંટણીમાં ઈવીએમ અહીં રાખવામાં આવ્યા. મર્ચન્ટ કોલેજ કેમ્પસમાં 4 જૂને મતગણતરી પણ હાથ ધરાશે. તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય, નદીનું પાણી ગાયબ થઈ ગયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા. નદી પર જળકુંભીનું સામ્રાજ્ય એટલી હદે છવાઈ ગયું છે કે તાપી નદીનું પાણી જ જાણે કે અદૃશ્ય થઈ ગયું. દ્રશ્યો જોઈને લાગે કે આ નદી છે કે જળકુંભીનું સામ્રાજ્ય એ જ નથી સમજાતું. તાપી નદી ફરી અસ્વચ્છ બની રહી છે. સમગ્ર નદી જળકુંભીના કારણે લીલીછમ દેખાઈ રહી છે. એટલું જ નહીં, જળકુંભીના કારણે નદીના પાણીમાંથી દુર્ગંધ આવતી હોવાની પણ લોકોની ફરિયાદ છે. સુરતમાં દર વર્ષે ઉનાળામાં તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય છવાઈ જાય છે. આ સાથે જ તાપી નદીનું લેવલ પણ ઘટી જતું હોય છે, જેના કારણે તાપી નદીનું પાણી પ્રદૂષિત થઈ જાય છે. આ વર્ષે પણ આ જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના પગલે તાપી નદીમાં પાણી જ દેખાતું નથી અને આખી તાપી નદીને જળકુંભીએ બાંધમાં લીધી હોય એવા દ્રશ્યો સામે આવ્યા. ગટરના પાણી તેમજ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આવેલા તબેલાઓમાંથી દૂષિત પાણી ડાયરેક્ટ તાપી નદીમાં છોડાઈ રહ્યું હોવાથી આ પરિસ્થિતિ ઉભી થવાનું અનુમાન છે. જળકુંભીના નિકાલ પાછળ કરોડો રૂપિયાનું ખર્ચ સુરત મનપા દ્વારા કરાય છે, છતાં દર વર્ષે આ જ સ્થિતિ થઈ જાય છે. મોટા વરાછાથી અશ્વની કુમાર સુધી તાપી નદીમાં જળકુંભી પથરાયેલી છે. મોટા પ્રમાણમાં જળકુંભી તણાઈ આવી હોવા છતાં પણ જળકુંભીના નિકાલ માટે સુરત મનપાએ કોઈ પણ કામગીરી ન કરી હોવાની સ્થાનિકોની ફરિયાદ. અંધજારથી ગરમીમાં ડામરના રોડ પર એક સંતે શરૂ કરી આખરી આરાધના. બગતાણાથી અયોધ્યા સુધી આળોટતા જઈ રહ્યા છે સંત. ભીષણ ગરમીમાં અને અગન ગોળા જેવા ડામરના રોડ પર આળોટતા આ સંતને જુઓ. કઠોર તપ અને દ્રઢ સંકલ્પની સાથે આ સંતે બગદાણાથી આળોટતા આળોટતા અયોધ્યા સુધીની સફર શરૂ કરી છે. અત્યંત કઠિન એવી આ સફરમાં હાલ તેઓ પંચમહાલ પહોંચ્યા છે. અયોધ્યામાં ભગવાન રામ બિરાજ્યા ત્યારે આ સંતે બગદાણાથી અયોધ્યા સુધી દંડવત કરીને જવાની ટેક લીધી હતી. રામરાજ્યની સ્થાપના થતાં જ તેઓ બગદાણાથી નીકળી પડ્યા. આઘરી આરાધના સાથે આ સંત આળોટતા આળોટતા નીકળ્યા. બગદાણાથી અયોધ્યા સુધી 1600 કિલોમીટરની લાંબી યાત્રા તેઓ ગાવશે. આ યાત્રા થકી મહારાજ હાલ કાળઝાળ અને અંગદઝાળતી ગરમી વચ્ચે 350 કિલોમીટરનું અંતર પૂર્ણ કરી ચૂક્યા છે. હાલ રાઘવજી સંત પંચમહાલ જિલ્લાના 61 હનુમાનજી મંદિર સુધી આવી પહોંચ્યા છે. સંતની કઠોર તપસ્યાને રાહદારીઓ નિહાળી રહ્યા છે. વાહન ચાલકો પણ મહારાજના દર્શન કરી રહ્યા છે તો કેટલાક ભક્તો મહારાજની સેવામાં જોડાઈ રહ્યા છે. સંત રાઘવજી મહારાજના મનનો આંતરિક ભાવ ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થાય તેવો હતો, જે પરિપૂર્ણ થયો, જેથી તેઓ પોતાના દ્રઢ સંકલ્પને પૂર્ણ કરવા આળોટતા આળોટતા દંડવત યાત્રા શરૂ કરી દીધી. આ યાત્રા થકી રાઘવજી મહારાજ હાલ 350 જેટલા કિલોમીટરનું અંતર કાપી કાળઝાળ અને અંગદઝાળતી ગરમી વચ્ચે પંચમહાલના 61 પાત્યા હનુમાનજી મંદિર સુધી આવી પહોંચ્યા. તેઓને અયોધ્યા પહોંચતા અંદાજિત 1.5 વર્ષનો સમય લાગશે. આ દરમિયાન તેઓને તમામ ઋતુ અને માર્ગની સ્થિતિ તેમજ ટ્રાફિકની આકરી કસોટીમાંથી પસાર થવાનું છે.